नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रयाणं नमो लोयसवसाहूणं एषो पञ्च नमुकारो सव पावप्रणासणो च सवैसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्रादया जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया નેત્રમુંન મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ ઓકે સો આપણો વિષય છે શ્રી બંધ બંધસ્વામીત્વ એટલે કે ત્રીજો કર્મ ગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ત્રીજા કર્મ ગ્રંથની અંદર આપણે જીવોના વિશે જાણવાના છીએ કે તેઓ કઈ માર્ગણાની અંદર કેટલા કર્મ બાંધી શકતા હોય છે તે ગતિ આદી માર્ગણામાં રહેલા જીવો કયા ગુણ સ્થાનકે કેટલી કર્મ પ્રકૃતિઓ બાંધી શકે છે એ આનો વિષય છે પછી આગળ ગ્રંથકાર શ્રીનો પ્રયોજન આ ગ્રંથ રચના પાછળ શું હતું ગ્રંથકાર શ્રીનો અનંતર પ્રયોજન એટલે કે તરતનું હમણાંનું પ્રયોજન એવું કે વર્તમાન કાળની અંદર મંદ બુદ્ધિવાળા એવા જે જીવો છે તેમને બંધ સ્વામિત્વનો સંક્ષેપથી બોધ કરાવવો અને એનો બોધ થવો એ શ્રોતાઓનું અનંતર પ્રયોજન છે અને બંનેનું પરંપર પ્રયોજન મોક્ષ છે એટલે અંતે તો આપણને મોક્ષની પ્રાપ્તિ જોઈએ છે એટલે જ આપણે આ ગ્રંથ ભણી રહ્યા છીએ અને ગ્રંથકાર શ્રીએ પણ પોતાના માટે પણ એ જ વિચારીને કર્યું છે એમનો પ્રયોજન એ જ હતો કે તેમને પણ મોક્ષની પ્રાપ્તિ જોઈએ છે એટલે કે મોક્ષની અવસ્થા પ્રગટાવવી છે તેમને પણ પછી આ ગ્રંથનો સંબંધ એ સ્વમતી કલ્પનાથી ગ્રંથકાર શ્રીએ આ રચ્યો નથી પણ સૌથી પ્રથમ મહાવીર સ્વામીએ ગતિ આદિ રચના સ્વામીત્વની સ્વામીજી એવા ગણધર ભગવંતે કરેલ હતી એટલે ગુરુની પરંપરાએ પ્રાપ્ત થયેલા અર્થની સાથે આ ગ્રંથનો ગુરુ પર્વક્રમ સંબંધ છે એટલે આપણે એમને કોઈ પણ ગ્રંથ નથી ભણી રહ્યા આ વેલિડ અથવા તો એકદમ જેન્યુન એવા સોર્સથી ઉદ્ધરેલું એવો ગ્રંથ છે પછી એના અધિકારી કોણ છે તો મોક્ષ માર્ગાભિમુખ એવા ભવ્ય જીવો જે બંધ સ્વામિત્વને જાણવાની ઈચ્છાવાળા હોય અને તેનામાં બંધ સ્વામિત્વને સમજવાની યોગ્યતા હોય તેવા જીવો આ ગ્રંથને ભણવાના અધિકારી છે અથવા તો એલિજિબલ છે તેઓ આ રીતે ગ્રંથકાર શ્રીનો પ્રયોજન આ ગ્રંથનો વિષય એનો સંબંધ અને આ ગ્રંથના ભણવાના અધિકારી કોણ છે તે આપણે જોયા આગળ ચૌદ માર્ગણા આપણે જોઈ હતી એટલે કઈ કઈ છે તે એની આપણે ગાથાઓ ગ્રહણ કરેલ અને આગળ વધતા આપણે ફર્સ્ટ માર્ગણા સ્ટાર્ટ કરેલ હતી નરક ગતિની માર્ગણા એમાં સાતે સાત નરકની અંદર રહેલ કોઈ જીવ હોય તેઓ કયા ગુણસ્થાનકને પામી શકે અને તે તે ગુણસ્થાનકે તેના કેટલા કર્મ બંધમાં હોઈ શકે તે મેક્ઝિમ પોસિબિલિટી આપણે જોયેલી છે ફર્સ્ટ ત્રણ નરખને માટે આ ટેબલ પછી ફોર્થ થી સિક્સ નરખને માટે આ ટેબલ આ પહેલી છ નરકોનું છે ટેબલ તો આ રીતે આપણે આ જોયું છે કે કયા જીવનો કેવા ટાઈપની યોગ્યતા હોય ત્યારે તેઓ કેવા ટાઈપના કર્મ બાંધી શકે એમ એટલે આપણે સાતમી નરકના વિશે જ્યારે જોઈ રહ્યા હતા આ ટેબલ એની અંદર આપણને એક ક્વેશ્ચન થતું હતું કે તે જે છે જીવ સાતમી નરક તે મનુષ્ય ગતિ મનુષ્યનું પૂર્વ અને ઉચ્ચ ગોત્ર એ અહીંયા ત્રીજે ચોથે માટે બાંધે છે એને તો મનુષ્ય ગતિમાં જવાનું જ નથી તરતના નેક્સ્ટ ભાવમાં તો તો હવે એના માટે ગ્રંથકાર શ્રી શાસ્ત્રકાર ભગવાન તો એમ કહે છે કે કોઈ પણ જીવ હોય તેના કેટલા ગુણો પ્રકટેલા છે એના ઉપર ડિસાઈડ થાય છે કે તેની યોગ્યતા કેવી છે અને એ યોગ્યતા અથવા તો તેની પ્રાપ્ત થયેલી એવી વિશુદ્ધિના હિસાબે તે નક્કી થાય છે કે તે કેવા કેવા કર્મ બાંધશે અથવા તો બાંધી શકશે તે એટલે પહેલા બીજા ગુણસ્થાનક વાળો જે જીવ હતો તેની યોગ્યતા એવી હતી કે તે તિર્યંચ ને પ્રાયોગ્ય બંધ કરતો હતો ત્યારે પણ ત્રીજે ચોથે ગુણસ્થાનકે આવી ગયો ત્યારે તે જીવની યોગ્યતા એવી થઈ ગઈ છે અથવા તો તેની વિશુદ્ધિ નું પ્રમાણ વધી ગયો છે એના હિસાબે તે તિર્યંજ ગતિના પ્રાયોગ્ય એવા કોઈ પણ કર્મનો બંધ નહીં કરશે અને આગળ આપણે જાણ્યા મુજબ આઠમા ના છઠ્ઠા ભાગ સુધી કોઈના કોઈ ગતિ આનુપૂર્વી વગેરે કર્મો શરીર વગેરે નામ કર્મો છે તે બંધાવવાના જ છે સમયે સમય તો હવે અહીંયા તિર્યંજ ગતિન પ્રાયોગ્ય પણ નથી દેવ અને નરક ગતિને પ્રાયોગ્ય અહીંયા જ નીકળી ગયું હતું અહીંયા તિર્યંજ ગતિ પ્રાયોગ્ય પહેલે બીજે હતા બંધમાં અને અહીંયા ત્રીજેથી એની વિશુદ્ધિ એવી ખીલી ગઈ છે કે તે હવે ગતિ પ્રાયોગ્ય બંધ નહીં કરશે અને કોઈના કોઈ ગતિ આનું પૂરી શરીર વગેરે બંધાવવાનું ગોત્ર પણ બંધાવવાનું તિર્યંજ ગતિ ને પ્રાયોગ્ય નહીં બંધાશે તો શું બંધાશે એના હિસાબે અહીંયા તે મનુષ્ય દ્વિક એટલે મનુષ્ય ગતિ પ્રાયોગ્ય બંધ અહીંયા કરે છે મનુષ્ય દ્વિક અને ઉચ્ચ ગોત્રનું નીચ ગોત્ર અને ગતિ પ્રાયોગ્ય બતાવ્યું છે એમ યાદ રાખવાનું એટલે એના હિસાબે અહીંયા ત્રીજે અને ચોથે ગુણસ્થાનકે આ ત્રણ કર્મનું બંધમાં એડિશન થાય છે પછી આગળ હવે આની અંદર સાતમી નરકના વિશે બતાવેલો છે અલગ અલગથી કયા કર્મ છે તે આઠે આઠ કર્મ પહેલા તો બંધ પ્રકૃતિ કયા ગુણસ્થાનકે કેટલી પોસિબલ તે આ પછી આ કેટલી કર્મ પ્રકૃતિઓ ટોટલ 120 માંથી બંધમાં નથી તે છે અબંધ પ્રકૃતિ પછી બંધ વિચ્છેદ પ્રકૃતિ એટલે આ ગુણસ્થાનકને છોડશે ત્યારે કેટલી કર્મ પ્રકૃતિ માઈનસ થશે અહીંયા જતા એટલે 96 5 91 આ રીતે છે આ બંધ વિચ્છેદ પ્રકૃતિઓ દર્શાવેલ પછી નાના વણીયથી કરીને અંતરાય આ આઠ કર્મોને અલગ અલગ બતાવ્યા છે કયા કેટલા કર્મ બાંધવાના છે તે તે ગુણસ્થાન બંધાઈ શકશે તે હવે એક એક કરીને જોતા જઈએ ઓઘે નાઇન્ટી નાઇન છે કઈ રીતે નાઇન્ટી નાઇન તો આપણે આગળ જોયું આ સાતમી નરકના માટે ઓઘ માંથી જ નીકળી જાય છે મનુષ્ય આયુષ્ય એના માટે છે જ નહીં પોસિબલ સાતમી નરકના માટે પછી જીન નામ પણ ઓઘમાંથી નીકળી ગયું વૈક્રી અષ્ટક જાતિ ચતુષ્ક આતપ અને સ્થાવર ચતુષ્ક આ ટોટલ ટ્વેન્ટી વન કર્મ પ્રકૃતિઓ નીકળી ગયા હોવાના કારણે નાઇન્ટી નાઇન કર્મ બંધ પોસિબલ ઓઘે પછી પહેલા ગુણ સ્થાનકે આવતા અહીંયા ત્રણ કર્મ પ્રકૃતિઓનો અબંધ થાય છે કઈ તો મનુષ્યદ્વિક અને ઉચ્ચગોત્ર મનુષ્યદ્વિક કઈ છે તો નામ કર્મની એટલે ઓઘમાં ફોર્ટી નાઇન હતું નામ કર્મનો એ મનુષ્ય દ્વિક માઇનસ થઈને ફોર્ટી સેવન થઈ ગઈ પેલા ગુણસ્થાન અને ઉચ્ચ ગોત્ર એ ગોત્ર કર્મ છે એટલે ઓઘમાં બે હતા માઇનસ વન એટલે એક થઈ ગયું બાકી બધા ઓઘમાં જેટલા હતા એ જ રીતે છે આપણે જોઈ શકીએ અને આ ઓઘમાં એક આયુષ્ય છે તે કયો છે તિર્યંચ આયુષ્ય બાકીના ત્રણે ત્રણ આયુષ્ય ઓઘમાંથી જ કાઢી મૂક્યા છે એ આપણે આગળ હમણાં જ જોયું જ્ઞાનાવણીય પાંચે પાંચ પોસિબલ છે બંધમાં દર્શનાવણીય નવ વેદનીય બે મોહનીય છવ્વીસ બંધમાં ટ્વેન્ટી સિક્સ જ પોસિબલ છે બધી અહીંયા લખેલ છે આયુષ્ય કર્મ ત્રણ ગયેલા છે ગોત્ર કર્મ બંને પોસિબલ છે બંધમાં ઓઘે અને અંતરાય કર્મ પાંચે પાંચ એમાં હવે કઈ કઈ નથી ક્યાંથી નીકળેલ છે તો આ ત્રણ આયુષ્ય અને બાકીના નામ કર્મ એમાંથી નીકળેલ છે માત્ર ટોટલ ટ્વેન્ટી વન જે છે તે એટલે કેટલા થઈ ગયા ત્રણ આયુષ્ય અને 18 નામ કર્મ એ બધા નીકળેલા છે 18 નામ કર્મ કયા તો અહીંયા આપણે જોઈ શકીએ જીન નામ છે એક પછી વૈક્રિય અષ્ટક ની અંદર દેવ આયુષ્ય અને નરક આયુષ્ય એ બે માઈનસ કરી લઈએ તો બાકી જે બચી ગયા છે દેવ ગતિ દેવાનું પૂર્વી નરક ગતિ નરકાનું પૂર્વી પછી વૈક્રી શરીર વૈક્રી અંગોપાંગ એ છ

ત્રણ આયુષ્ય કર્મો છે એટીન પ્લસ થ્રી કરી લઈએ તો ટ્વેન્ટી વન થઈ જાય એ ટોટલ ટ્વેન્ટી વન કર્મો અહીંયા નીકળેલા છે ત્રણ આમાંથી અને આમાંથી એટીન આ રીતે ટોટલ ટ્વેન્ટી વન કર્મો ઓઘમાંથી નીકળેલા છે થઈ ગયું ટોટલ નાઇન્ટી નાઇન કર્મ ઓઘે એ જોઈ લીધું પછી મિથ્યાત્વે આવતા અબંધમાં હોય છે નામ કર્મની બે અને ગોત્રનું એક ગોત્રમાં ઉચ્ચ ગોત્ર અને આ નામકર્મ ની અંદર થી કઈ કઈ તો મનુષ્ય દ્વિક એટલે મનુષ્ય ગતિ મનુષ્ય આ ટોટલ ત્રણ નો અબંધ થયેલો હોય છે એટલે અહીંયા થઈ ગયું નાઇન્ટી નાઇન માઇનસ થ્રી એટલે નાઇન્ટી સિક્સ થઈ ગઈ હવે સાસવાદ અને આવતા માઇનસ ફાઈવ થાય છે ક્યાં ક્યાંથી માઇનસ થાય તો મૌન્ય બે ગઈ આયુષ્યનો એક ગયો અને આ નામકર્મમાંથી બે ગઈ આ રીતે ટોટલ પાંચ ગયેલી છે સાસવાદ અને આવતા તો કઈ કઈ પાંચ તો નપુંસક ચતુષ્ક અને એટલે નપુંસક વેદ મિથા હુંડક અને અને તિર્યંચાયુષ્ય આટલાનું બંધ વિચ્છેદ થઈ ગયો છે નાઇન્ટી સિક્સ માઇનસ ફાઈવ થઈ ગયો નાઇન્ટી વન આ નાઇન્ટી વન છે એની અંદર આપણે હમણાં જ અહીંયા જોયું તિર્યંચાય જે અહીંયા હતો ઓઘે અને મિથ્યાત્વે તે અહીંયા અને આવતા નીકળી જાય છે બાંધી નહીં શકે ત્યાં એક શા માટે કારણ કે સાતમી નરકના નારકીઓ જે છે તેમના માટે શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે કે તેઓ પોતાનું નેક્સ્ટ પવનો આયુષ્ય માત્ર મિથ્યાત્વી અવસ્થામાં જ કરતા હોય એના હિસાબે એમનો આયુષ્ય બંધ થાય તો અહીંયા મિથ્યાત્વે ગુણસ્થાનકે એટલે પહેલા ગુણસ્થાનકે જ થાય અને એ પણ કયો થાય તો ત્રિરંચ આયુષ્યનો જ બંધ થાય બાકી બીજા કોઈ આયુષ્ય તેઓ બાંધતા નથી અને એ પણ હવે શાશ્વત અને આવતા એનો બંધ વિચ્છેદ થઈ જાય છે મોનિયામાંથી કઈ ગઈ તો નપુંસક અને મિથ્યાત્વ એ બે ગઈ એટલે ટ્વેન્ટી સિક્સ માઇનસ ટુ ટ્વેન્ટી ફોર થઈ ગયો અને નામકર્મની અંદરથી છેવટ્ટુ અને હુંડક એ બે ગયા એટલે આ ફોર્ટી ફાઈવ થઈ ગયું અહીંયા આપણે જોઈ શકીએ હુંડક છેવટું નામકર્મ છે નપુંસક અને મિથ્યાત્વ આ બે મોહન્ય કર્મ છે તિર્યંચ આયુષ્ય આયુષ્ય કર્મ છે એ અહીંયા જાણી શકીએ આપણે હવે મૂળ પ્રકૃતિ આપણે જોઈએ તો અહીંયા સાત આઠ સાત આઠ લખેલ છે પણ અહીંયા માત્ર સાત સાત છે કારણ સાત આઠ કઈ રીતે સાત આઠ તો સાત કર્મ એટલે આયુષ્ય સિવાયના કર્મ તેને આપણે સાત કર્મ કહેતા હોઈએ અને આઠમો એટલે આયુષ્ય જો બંધાતું હોય તો ત્યારે કહેવાય કે આઠ કર્મ બંધમાં છે અહીંયા તિરંચ આયુષ્યનો વિચ્છેદ થઈ ગયો બંધ વિચ્છેદ એની સાથે અહીંયા સેવન જ પોસિબલ થઈ ગયા કારણ અહીંયા આ કોલમ ની અંદર હવે આપણે જોઈ શકીએ છીએ ઝીરો ઝીરો છે બાકી બીજા બધા જે એની અંદર કોઈ ના કોઈ કેટલાક કર્મો બંધાય છે પણ માત્ર આયુષ્યની કોલમ ઝીરો થઈ ગઈ એટલે અહીંયા આયુષ્યનો એક કર્મ નીકળી ગયો બંધમાંથી હવે સાસવાદન થી મિશ્રે આવતા સાસવાદને નાઇન્ટી વન હતા મિશ્રે સેવન્ટી છે એટલે માઇનસ ટ્વેન્ટી વન થયા છે આ ટ્વેન્ટી વન નીકળી ગયા છે નાઇન્ટી વન માઇનસ ટ્વેન્ટી વન પ્લેસ સેવન્ટી ક્યાં ક્યાંથી નીકળ્યા તો દર્શનાવાણીયમાંથી ત્રણ નીકળી ગયા પછી મોનિય પાંચ નીકળી ગયા પછી નામકર્મમાંથી કર્મમાંથી થર્ટીન નીકળી ગયા થર્ટીન પ્લસ ફાઈવ એટીન નાઇન્ટીન ટ્વેન્ટી ટ્વેન્ટી વન આ રીતે ટ્વેન્ટી વન નીકળ્યા છે હવે આની અંદર પણ માઇનસ ટ્વેન્ટી વન આપણે જોઈ શકીએ પણ પ્લસ માઇનસ કરવાનું છે ને અહીંયા માઇનસ ટ્વેન્ટી ફોર પ્લસ થ્રી કરવાની છે પ્લસ થ્રી કઈ છે તો આ મનુષ્ય એટલે ટ્વેન્ટી ફોર માઇનસ કરવાની પ્લસ થ્રી કરવાની એમાંથી હવે ત્રણ અહીંયા નીકળી ગઈ છે દર્શનાવાણીય માંથી ત્રીક નીકળી પછી મોનીય છે એનામાંથી ફાઈવ નીકળી ગઈ કઈ કઈ તો અનંતાનું મંદિર ચતુષ્ક નીકળી ગયો અને સ્ત્રીવેદ નીકળી ગયો આટલા પાંચ નીકળી ગયા પછી નામ ની અંદર ફિફ્ટીન નીકળ્યા છે નામકર્મમાંથી ઉચ્ચ ગોત્રની અંદર અહીંયા વન વન જ આપણને દેખાય છે પણ અહીંયા એક એક્સચેન્જ થઈ ગયો છે અહીંયા સુધી નીચ ગોત્ર હતો હવે અહીંયા નીચ ગોત્રનો વિચ્છેદ થઈ ગયો અને ઉચ્ચ ગોત્રનો એડિશન થઈ ગયો છે બાકી બીજા છે આ થર્ટી ટુ એના માટે આપણે આની અંદર જોઈએ આની અંદર તિર્યાંશ દ્વીક નીકળી છે નામ કર્મ છે કેટલા થઈ ગયા ત્રિયંશ દ્વીક એટલે ટુ અને આ થ્રી એટલે 5 પાંચ થઈ ગયા નામ કર્મના પછી મધ્યમ ચાર સંસ્થાન એટલે નાઇન થઈ ગયા પછી મધ્યમ ચાર સંગ્રહણો એટલે થર્ટીન થઈ ગયા આ ગોત્ર છે ઉદ્યોગ નામકર્મ ફોર્ટીન અશુભ ગતિ ફિફ્ટીન એટલે ફિફ્ટીન જ ગઈ છે આ નામ કર્મમાંથી અને બે એડ થઈ છે નામ કર્મની અંદર મનુષ્ય દ્વિક એટલે માઇનસ ફિફ્ટીન પ્લસ ટુ એમ થયું છે એટલે ઇન ટોટલ માઇનસ થર્ટીન થયું છે નામ કર્મમાં એ આપણે અહીંયા જોઈ શકીએ માઇનસ ફિફ્ટીન પ્લસ ટુ એટલે માઇનસ થર્ટીન થઈ છે ટોટલ અને ગોત્ર કર્મની અંદર માઇનસ વન પ્લસ વન થયું છે એટલે કાંઈ અહીંયા આંકડાની અંદર ફરક નથી થયો પણ

આઠમી ગાથાથી ચાલુ થાય છે તિર્યંચો નો બંધ સ્વામિત્વ તો ગાથા એક વખત બોલી લઈએ પછી એનો અર્થ જોઈએ વિરહિયા સઓ ઓહી મિચ્છે પજ તિરિયા વિણુ જીણા હારમ આની અંદર પંચેન્દ્રિય તિર્યંચોને માટે અહીંયાથી બોલવાનું સ્ટાર્ટ કરેલ છે સતર સઓ ઓહી મિચ્છે પજ્યતિર્ય વેણો જીણાહરમ એટલે પજ્યતિર્ય એટલે પર્યાપ્ત એવા તિર્યં છે પંચેન્દ્રિય એમના માટે બતાવ્યું 1700 ઓહી નિચ્છ 1700 એટલે 117 કર્મ ઓહી એટલે કે ઓખે મિચ્છ છે એટલે કે મિચ્છ એટલે ઓખે અને પહેલા ગુણસ્થાન કે આટલા કર્મનો બંધ બતાવ્યો છે 117 કોને માઈનસ કર્યા છે 120 માંથી તો વેણો જીણાહરમ વીણું એટલે કે વિના કોના વિના તો જીણ એટલે જીનનામ કર્મ અને આહારમ એટલે કે આહારક દ્વિક આ ટોટલ ત્રણ કર્મ પ્રકૃતિઓના વિના તિર્યંજ ગતિવાળા જીવોનું બંધ ઓકે પોસિબલ છે 117 કર્મનો પર્યાપ્ત એવા તિર્યંજ પંચેન્દ્રિયના માટે બતાવ્યું છે અને પહેલા ગુણ સ્થાન પણ એટલા 117 આ રીતે કહીયું છે હવે નેક્સ્ટ કથા આપણે ગ્રહણ કરી લઈએ એક મિનિટ વીણુ નિરય સોલ સાસણી સ સુરાઉ સયરી સમય બીય કસાયે વીણા દેશે અહીંયા વીણુ નિરય સોલ સાસણી સાસવાદન ગુણ બતાવ્યું નિરય સોલ વિના નિરસોલ એટલે નરક વગેરે છે છે 16 કર્મ પ્રકૃતિઓ મિથ્યાત્વ પ્રત્યય 16 કર્મ પ્રકૃતિઓ એના વિના બતાવ્યો છે સાસ્વાદ અને અહીંયા કેટલી હતી 117 એમાંથી 16 માઈનસ કરી લે તો 101 થઈ જાય છે સાસ્વાદ પછી સુરાઉ અણ 31 વિણુ મીસે એટલે અહીંયા દેવાયુષ્ય એને અબંધમાં રાખવાનું પછી અણ 31 વિણુ અણએટલે અનંતાનું બંધી ત્યાંથી થર્ટી વાન ગણવાની અનંતાનું બંધી વગેરે થર્ટી વન કર્મ પ્રકૃતિ એના વિના ત્રીજી ચોથી ગાથાની અંદર આપણે આગળ જે લિસ્ટ જોયું છે એમાં અનંતાનું બંધી કશાય જ્યાં લખેલ છે ત્યાંથી થર્ટી વાન ગણવાની એ બધી બંધ વિચ્છેદમાં આવી જાય છે અને આ સુરાઉ એનો અબંધ થાય છે ક્યાં તો મિસે એટલે મિશ્રે એટલે ટોટલ થર્ટી વન અને આ સુરાવ એટલે થર્ટી ટુ એ થર્ટી ટુ માઇનસ કરવાની છે જ્યારે મિશ્ર ગુણ સ્થાનકે આવે ત્યારે એટલે હન્ડ્રેડ એન્ડ વન માઇનસ થર્ટી ટુ એ ટોટલ સિક્સટી નાઇન થઈ જાય મિશ્ર ગુણ સ્થાનકે બંધમાં પછી સ સુરાઉ સયરી સમમે એ આ સિક્સ્ટી નાઇન હતી એની અંદર સ સુરાવ એટલે સુરાઉ એડ કરવાનું બંધમાં જે અહીંયા અબંધ માં મુકેલ હતું તે એડ થઈ જાય તો 69 1 થઈ જાય સયરી એટલે 70 સમય એટલે ચોથા ગુણસ્થાન ઓકે અવિરત સમય દૃષ્ટિ ગુણસ્થાન ઓકે પછી બી અ કસાય વીણા દેસે બી અ કસાય એટલે બીજા કશાયો બીજા કશાય કયા છે તો અપ્રત્યખ્યાનીય ચાર કશાયો એના વિના દેસે એટલે કે દેશવીર્તી ગુણસ્થાન ઓકે એ આપણે વિના કરી લઈએ તો કેટલા થાય અહીંયા સયરી 70 હતા -4 કરી લઈએ તો

ઓઘમાં જ નહીં હોય એટલે અહીંયા એમનો વિચ્છેદ જ સમજવાનું નામ કર્મ નિષેધ કર્યો કારણ કે તેઓ કર્મ બાંધી શકવાના નથી એ રીતે દ્વિક નો નિષેધ શા માટે કર્યો કારણ આહારક દ્વિક નો બંધ સાતમા ગુણસ્થાન થઈ શકે પણ તિર્યંજ પંચેન્દ્રિયો છે તેમના માટે પાંચ ગુણસ્થાનક જ પોસિબલ છે તેઓ છઠ્ઠો વગેરે ગુણસ્થાનકોને પ્રાપ્ત નથી કરી શકતા એના હિસાબે તેઓ આ રગદ્વિક પણ ક્યારે બાંધી શકવાના નથી તિરંજપણામાં રહે છે તે એટલે તેઓના માટે ઓગમાંથી જ કાઢી મૂક્યો છે આ રગદ્વિકને પણ 120 માઈનસ 3 કરી લઈએ તો 117 કર્મ ઓકે પછી મિથ્યાત્વે કંઈ પણ અબંધમાં નથી 117 કર્મ મિથ્યાત્વે પછી આગળ વીણો નિરય સોલ સાસણી ગાથામાં હતું તો આ નરક આદી 16 કર્મ પ્રકૃતિઓ જે છે મિથ્યાત્વ પ્રત્યય તે બધી 16 નો બંધ વિચ્છેદ થાય છે આ બીજા કર્મ ગ્રંથની અંદર જે આપણે જોયું તો એ જ રીતે સેમ છે આમાં કોઈ ફેરફાર નથી ફરક નથી આ 16 કર્મ ચાલ્યા ગયા એટલે 117 16 થઈ જાય 101 એટલા કર્મ બંધ પોસિબલ સાસ્વાદ અને પછી હવે મિશ્રે આવતા આટલા કર્મ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે ટોટલ 31 આગળ કેટલી જતી હતી બીજા કર્મગ્રંથની અંદર આપણે આગળ જોયું હતું પચીસ કર્મ પ્રકૃતિ પચીસ પ્રકૃતિ આપણે જોઈ હતી અહીંયા બીજી છ એડ થઈ છે આ માં આપણે દર્શાવ્યું છે મનુષ્ય ગતિ પ્રાયોગ્ય એવા આ છે કર્મો મનુષ્ય ત્રિક અવદારિક દ્વિક અને વજ્ર ઋષભ નારાજ સંજ્ઞાન આ ટોટલ છ કર્મ પ્રકૃતિઓ ઓઘ બંધ એટલે બીજા કર્મ ગ્રંથના કમ્પેરિઝનમાં આ અહીંયા બંધ વિચ્છેદમાં વધેલ છે પછી અહીંયા બીજા કર્મ ગ્રંથની અંદર અબંધમાં આપણે મુક્તા હતા મનુષ્ય આયુષ્યને પણ અહીંયા મનુષ્ય આયુષ્યનો બંધ વિચ્છેદ થઈ જાય છે એટલે અહીંયા આવી ગયો અને દેવ આયુ માત્ર અહીંયા અબંધમાં છે હવે એ આપણે બધી જોઈ લઈએ આગળની અહીંયા બ્લેકમાં જે લખેલ છે એ બધી એ જ છે સેમ તિરીથીણ દુહગ તિગમ પછી આ બધી અનંત અનંતાનુબંધી ચતુષ્ક વચલાચાર સંસ્થાનો વચનાચાર સંગ્રહણો એટલે અનંતાનુબંધી પ્રત્યેક પચ્ચીસ પ્રકૃતિઓ છે સેમ ટુ સેમ આમાં કોઈ ફરક નથી માત્ર અહીંયા આ હવે શા માટે એડ થયેલી છે પહેલાં તો આ જે છે સિક્સ્ટીન એનો બંધ વિચ્છેદ શા માટે થઈ ગયો કારણ કે તે મિથ્યાતી અવસ્થામાં માત્ર આ નો બંધ થતું હોય મિથ્યા તો છૂટ્ટી હોય એટલે હવે એમનો પણ બંધ વિચ્છેદ થઈ જાય છે એ એનો રીઝન છે પછી આ અનંતાનુબંધી વગેરે પચીસ પ્રકૃતિઓ અનંતાનુબંધી પ્રત્યેક એ પણ કેવી છે અનંતાન બંધીનો ઉદય હોય ત્યારે એનો બંધ ચાલુ હોય છે એવી હોય છે એટલે એમનો પણ અહીંયા બંધ વિચ્છેદ થઈ ગયો છે અનંતાન બંધીનો ઉદય નહીં હોવાના કારણે પણ હવે આ મનુષ્ય ત્રિક અવદારિક દ્વીક અને વજ્રોષબ નારાજ સંગ્રહણ આમનો શા માટે અહીંયા વિચ્છેદ થઈ ગયો બીજાના અંતે અથવા તો ત્રીજે આવતા તો કોનું છે ચાલુ બંધ સ્વામિત્વ તો પર્યાપ્ત એવા તિર્યંચોનું ચાલુ છે તિર્યંચ ગતિના જીવો અને મનુષ્ય ગતિના જીવો એ બંને માટે શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે તેઓ ત્રીજા અહીંયા ત્રીજે ચોથે વગેરે હોય કે મનુષ્ય હોય ત્યારે તેઓ તિર્યંચ ગતિ પ્રાયોગ્ય બંધ નહીં કરે અને મનુષ્ય ગતિ પ્રાયોગ્ય બંધ પણ નહીં કરે એમ કહ્યું છે અને આ આપણે તિર્યંચ ગતિને માટે જોઈએ છીએ એ પણ હવે શા માટે બંધ નહીં કરે કારણ એ જ સેમ એમની યોગ્યતા એવી થઈ ગઈ છે કે તેઓ મનુષ્ય ગતિ પ્રાયોગ્ય બંધ હવે નહીં કરશે એટલે માટે બંધ સ્વામિત્વ જોતા હોઈએ તો આ મનુષ્ય ત્રિક બંધમાંથી નીકળી ગઈ પછી ઔદારિક દ્વિક એ પણ મનુષ્ય ગતિ પ્રાયોગ્ય હવે રહી ગયું છે અને આ વજ્ર ઋષભ નારાજ સંગણ એ પણ સંગણ દેવોને નહીં હોય કોઈ પણ સંગણ માત્ર મનુષ્ય તિર્યંચો જ ને જ હોય અને એ મનુષ્ય ગતિ પ્રાયોગ્ય જે હતા અહીંયા નીકળતા હતા એની સાથે આ સંગ્રહણ પણ નીકળી જાય છે એટલે આ કર્મ પ્રકૃતિઓ જે મનુષ્ય ગતિ પ્રાયોગ્ય હતી તે પણ નીકળી ગઈ છે હવે કારણ શું છે હવે એના પાછળ તો એ જ કારણ છે કે તિર્યંચો અને મનુષ્ય હવે ત્રીજો અને એના ઉપરના ગુણસ્થાનકે મનુષ્ય પ્રાયોગ્ય બંધ નહીં કરે અને તિર્યંચ પ્રાયોગ્ય બંધ પણ નહીં કરે તિર્યંચ પ્રાયોગ્ય તો અહીંયા વિચ્છેદ થતું હતું અને આ તિરંજ માટે જોઈ રહ્યા છે એટલે એનો માટે અહીંયા મનુષ્ય ગતિ પ્રાયોગ્ય જે હતું એ પણ નીકળી જશે પણ બીજા કર્મગ્રંથની અંદર શા માટે નહીં નીકળતો હતો અહીંયા મનુષ્ય વગેરે તો એ એના માટે કારણ તે બીજા કર્મગ્રંથની અંદર કોઈ પણ માર્ગડાના હિસાબે આપણે નહીં જોયું હતું અલગ અલગ માર્ગણાઓ એમાં બધા જ જીવોની અપેક્ષાએ હતું સામટું પણ અહીંયા ઇન્ડિવિજ્યુઅલી આપણે અલગ અલગ જીવોને વિશે જોઈ રહ્યા છીએ એટલે બીજા કર્મગ્રંથની અંદર ચારે ચાર ગતિના જીવોને માટે એક જ સાથે વિચારણા થતી હતી કે કોઈક જીવ આ ગુણસ્થાનકે હોય હવે એમ જરૂરી નથી કે માત્ર દેવો જ હોય ત્રીજા ગુણસ્થાનક એ કે માત્ર નારકીઓ જોઈએ કે માત્ર મનુષ્યોએ ચારે ચાર ગતિના જીવોને આ ગુણસ્થાનક આવી શકે છે એ જ રીતે આપણ એટલે આપણે બીજા કર્મગ્રંથની અંદર બધા જીવોની અપેક્ષાએ જનરલી જોયું હતું પણ આ તિર્યંચની અપેક્ષા આપણે જોઈ રહ્યા છે એટલે અહીંયા મનુષ્યત્રિક વગેરે મનુષ્ય ગતિ પ્રાયોગ્ય માઇનસ કરવાનું છે ચાટમોક્સમાં આવ્યું છે કે તિર્યંચોને વજ્ર ઋષભ નારાજ સંગ્રહણ હોય છે તો એનું શું પ્રયોજન હોય આ તો અહીંયા કેવું છે ઋષભ નારાજ સંગ્રહણ માત્ર તિર્યંચોને નહીં હોય જે રીતે ઔદારિક શરીર ઔદારિક અંગોપાંગ માત્ર તિર્યંચોને નહીં હોય પણ મનુષ્યોને પણ હોય છે એવું છે ને સંગણ છ એ છ મનુષ્યોને પણ હોય છે એ જ રીતે અવધારિક શરીર ઔધારિક અંગો પાંગે મનુષ્યને પણ હોય છે તિર્યંચોને હોય એ રીતે મનુષ્યને પણ હોય પણ આપણે અવધારિક દ્વિક વચેઋ નારાજ સંગણ એને મનુષ્ય પ્રાયોગ્ય શા માટે કહીએ છીએ કારણ કે હવે એ તિર્યંચ ગતિ જે છે અને તિર્યંચ વગેરે પ્રાયોગ્ય જે બંધ હતા એ અહીંયા નીકળી જતા હતા અને મનુષ્ય ગતિ પ્રાયોગ્ય આગળ જતું હતું બીજા કર્મગ્રંથની અંદર આપણે જોતા હતા ત્યારે તો એમાં તિર્યંશના વિશેના જે પણ હતા એ નીકળી જતા હતા પણ મનુષ્યની રિલેટેડ જે હતું તે આગળ સુધી હતો પછી એ નીકળતો હતો એટલે અહીંયા અવધારિત દ્વિક છે વજ્ર ઋષભ સંગણ છે એને મનુષ્ય પ્રાયોગ્ય તરીકે બતાવ્યું છે કારણ એની સાથે તે નીકળી રહ્યા છે એના સાથે ગ્રુપમાં તેઓ રહેલા છે એટલે પણ તિર્યંશના સાથે તે નીકળતા નથી એમ ઓકે એ બીજા કર્મ ટેબલ ની અંદર આપણે બતાવી દઈએ હા તો જુઓ આ બીજા કર્મ ગ્રંથનો ટેબલ છે એટલે કે ઓગબંધ કઈ રીતે આપણે આગળ જાણ્યું હતું તો પાંચમા આવતા ત્રિક નીકળતો અવધારિત દ્વિક અને વજ્ર ઋષભ નારાજ સંગ્રહણ આનો સેટ જ એટલે ગ્રુપમાં જ હતા બધા છ કર્મો ભેગા અહીંયા નીકળતા હતા આ જનરલાઇઝ ટેબલના હિસાબે પણ તિર્યંજ ગતિના માટે જોતા હોઈએ તો એ અહીંયા જ નીકળી જાય છે એટલે હોય તો છે પણ કોની સાથે નીકળે છે એના હિસાબે એ બતાવ્યું છે એમ બસ બીજો નથી એ આપણે જાણ્યું બીજું અહીંયા મનુષ્ય આયુષ્યનો અબંધ અહીંયા થતું હતું પણ હવે બંધ વિચ્છેદ શા માટે થઈ ગયું કારણ કે એ જ છે હવે તિરિયંચો હવે મનુષ્ય ગતિ પ્રાયોગ્ય બંધ નહીં કરશે મિશરે આગળ પણ નથી થવાનું મનુષ્ય ગતિ પ્રાયોગ્ય માત્ર દેવગતિ પ્રાયોગ્ય થશે બંધ એટલે મનુષ્ય ત્રિકને બંધ વિચ્છેદમાં નાખી દીધો અબંધમાં અબંધમાં માત્ર એવી પ્રકૃતિ હોય કે જે હમણાં બંધાતી નથી પણ ફ્યુચરમાં બંધમાં આવવાની છે એવી એક્ઝામ્પલ આ છે દેવાયુ અહીંયા ત્રીજે નહીં બંધાય ગોલના પરિણામ નહીં હોવાના કારણે અહીંયા અબંધમાં રાખ્યું છે પછી જ્યારે ચોથા વગેરે ગુણસ્થાન આવશે ત્યારે ગોલના પરિણામ ત્યાં પોસિબલ છે એટલે ત્યારે તે આયુષ્ય કર્મ બંધ પોસિબલ થઈ જશે એટલે ત્યારે આયુષ્યનો બંધ કરી શકશે એડ કરી દીધું છે સિક્સટી નાઇન પ્લસ વન થઈ ગયા હા અને આ રહી ગયું હન્ડ્રેડ એન્ડ વન માઇનસ થર્ટી વન અને માઇનસ વન હન્ડ્રેડ એન્ડ વન માઇનસ થર્ટી ટુ કર્યા ત્યારે સિક્સટી નાઇન થઈ ગયા છે મિશ્રે પછી મિશ્ર થી 1 કર્યું આ દેવાયુ ત્યારે સેવન્ટી થઈ ગયા પછી ચોથા ગુણ સ્થાનક ના અંતે પાંચમે આવતા ચાર હજી કર્મો માઇનસ થઈ જાય છે બીજા કશાયો એટલે કે અપ્રત્યાખ્ય ચાર કશાયો એ હવે ઓક બંધ જે હતું એના હિસાબે એના જેવી જ રીતે સેમ છે બીજા કર્મગ્રંથ ની અંદર આ જે છે મનુષ્ય ત્રિક અવધારિક દ્વિક અને વજ્રોષમ ના રાજા છ વાળા કર્મો તે અહીંયા નીકળતા હતા પ્રત્યાખ્યાન ની ચાર ની સાથે પણ તિર્યંજ ગતિના માટે જોતા એ તો તે અહીંયા જ નીકળી જાય છે એટલે અહીંયા નથી નીકળતા પછી પહેલા જ નીકળી જાય છે એટલે અહીંયા માત્ર ચાર કર્મ માઇનસ થાય છે 70 માઇનસ 4 કરીએ તો 66 થઈ જાય પાંચમા ગુણસ્થાનકે પર્યાપ્ત એવા તિર્યંજોને માટે પછી હવે નાઇન્થ કાથા સુધી આપણે ગ્રહણ કરી લઈએ આ ગાથાની અંદર સુરા પરમ જયા સજીણ ઓહુ દેસાઇ જૈણ નવસય અપજત નરા આની અંદર પહેલા તો મનુષ્યોને માટે બતાવ્યું છે બંધ સ્વામિતો અને પછી તિર્યનરા એટલે અપર્યાપ્ત એવા મનુષ્યો એમના માટે પણ બતાવી દીધું છે નવસય 109 નાઇન મનુષ્યને માટે બતાવ્યું ઈય ચૌ ગુણે શું વિ ઈ એટલે કે આ પ્રમાણે ચૌ ગુણે એટલે ચાર ગુણ સ્થાનકો જે છે તે પણ નરા એટલે કે મનુષ્યને માટે જાણવું એ પણ મનુષ્ય કેવા તો પર્યાપ્તાની વાત છે કારણ અપર્યાપ્ત બતાવવાના છે એટલે કે પરંતુ અથવા તો વિશેષ એટલે અહીંયા આગળ છે પર્યાપ્ત પંચેન્દ્રિય માટે ટેબલ જોયું એની અંદર જે બતાવ્યું એ રીતે હતું ચાર ગુણ સ્થાન કે પણ હવે આગળ એક એક્સેપ્શન તે જાણવું શું ફરક છે તે અહિયાં કહે છે પરમ અજયા અજયા એટલે કે અવિરત સમય દ્રષ્ટિ ચોથો ગુણ સ્થાનક ત્યાં જીન નામ કર્મના સહિત ઓહુ દેસાઈ ઓહુ એટલે કે બીજા કર્મ ગ્રંથને શું કહ્યું છે ઓઘ બંધ તો એ બીજા કર્મગ્રંથ ની અંદર જે પ્રમાણે આપણે જોયું તો એ રીતે સમજવાનું દેસાઈ એટલે કે દેશ વીરતી આદિ ને વિશે પછી ઇકારસ હેણમ નવસય અપજત નરા એટલે કે જીન નામ કર્મ આદિ ઇલેવન કર્મો છે એના વિના હંડ્રેડ એન્ડ નાઇન કર્મ પ્રકૃતિઓ અપર્યાપ્ત એવા તિર્યંચો અને અપર્યાપ્ત એવા મનુષ્યોને માટે બંધમાં જાણવી એમ એટલે ફર્સ્ટ લાઈન છે તે મનુષ્યને માટે છે અને બીજી લાઈન છે તે અપર્યાપ્ત તિર્યંચ અને અપર્યાપ્ત મનુષ્યને માટે છે તો અહીંયા બતાવ્યું આ પ્રમાણે ચાર ગુણસ્થાનકો વિશે પર્યાપ્ત મનુષ્ય પણ સેમ જ બાંધે છે પણ અવિરત સમય દ્રષ્ટિ મનુષ્ય જીન સહિત બાંધે અને દેશ વિર્થિતિ માંડીને ઓગ એટલે કે કર્મસ્તવની અંદર આપણે આગળ જે જોયું છે એના રીતે સેમ ટુ સેમ જાણવું બીજી કોઈ એમાં ફરક નથી એમ બતાવ્યું છે તો હવે આપણે જોઈ લઈએ ટેબલમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઓગ બંધ જે હતું એટલે આપણા બીજો કર્મ ગ્રંથ એની અંદર કઈ રીતે હતું એ રીતે છે માત્ર અહીંયા અમુક આ ફરકો છે અહીંયા ફરક છે એ આપણે જોતા જઈએ એક એક કરીને ઓઘમાં વન ટ્વેન્ટી કર્મ બંધ પોસિબલ હતા એ જ સેમ ટુ સેમ પછી જીન નામ અને આરદ્દીક એનો અબંધ થતા હંડ્રેડ એન્ડ સેવન્ટીન કર્મ મિથ્યાત્વે શાશ્વત અને નિરયસોલ વિના શાશ્વત અને ટોટલ હંડ્રેડ એન્ડ સેવન્ટીન માઇનસ સિક્સટીન થઈ ગયા હંડ્રેડ એન્ડ વન પછી હવે અહીંયા મનુષ્ય માટે વાત ચાલુ છે પર્યાપ્ત મનુષ્ય તો તે મનુષ્ય પ્રાયોગ્ય બંધ નહીં કરશે મિશ્ર આદિ ગુણ સ્થાન કે મનુષ્ય પ્રાયોગ્ય બંધ નહીં કરે પ્રાયોગ્ય બંધ પણ નહીં કરે તો મનુષ્ય પ્રાયોગ્ય બંધ આમ તો અહીંયા પાંચમે જતું હતું એટલે ચોથાના અંતે જતો હતો અહીંયા ઓક બંધમાં આપણે જોયું હતું બીજા કર્મગ્રંથ ની અંદર એના હિસાબે પણ મનુષ્ય ગતિ માટે જોઈ રહ્યા છે એટલે તેઓના માટે અહીંયા બીજાના અંતે જ નીકળી જશે મનુષ્ય અને ત્રિયંશના માટેનું ટેબલ હમણાં જે રીતે જોઈએ રીતે સેમ છે આ થર્ટી વન માઇનસ કરવાની એટલે બંધ વિચ્છેદ કરવાનો થર્ટી નો અને દેવાયુ નો અબંધ આ રીતે ટોટલ થર્ટી ટુ માઇનસ થાય છે એક એક્સેપ્શન શું છે તિર્યંજ ગતિના ટેબલના અપેક્ષાએ તો આ છે એક્સેપ્શન જીન નામનો બંધ પણ પોસિબલ છે તિર્યંજ ગતિવાળા જીવો છે તેઓ જીન નામ કર્મ નહીં બાંધી શકે તેમની યોગ્યતા એવી નથી તેઓનું તીર્થંકર નામકર્મનો બંધ કરાવી શકે એટલે તેમના માટે બતાવ્યું છે કે તીર્થંકર નામ કર્મ કે જીન નામ બંધ જ નહીં હોય પોસિબલ તિર્યંજોને પણ મનુષ્યોને પોસિબલ છે અને આગળ આપણે જાણ્યું છે કે આ કર્મ ગ્રંથોની અંદર કયો છે તો નિકાચિત થયેલો એવો જીન કર્મની વિચારણા કરવાની છે અને નિકાચિત હોય તો ત્યાં જ્યાં સુધી તેઓ આઠમાના ના છઠ્ઠા ભાગ સુધી નહીં પહોંચે ત્યાં સુધી તેમનો દરેક ભાવની અંદર જીન નામ કર્મ બંધ ચાલુને ચાલુ જ હોય છે એટલે હમણાં મનુષ્યપણે આગલા ત્રીજા ભવે થર્ડ ક્લાસ ભાવની અંદર મનુષ્યપણે તેઓએ

દેવવાયુ બાંધવાના કારણે હવે દેવગતિમાં જવાના છે એટલે જે પણ તીર્થંકર નિકાચના કરી લીધી છે એવા જીવો માત્ર ત્રણ ગતિઓમાં મળી શકે છે કઈ કઈ તો દેવ ગતિ મનુષ્ય ગતિ અને નરક ગતિ આ ત્રણ પણ તિરંજ ગતિમાં એવા જીવો નહીં મળે કે જેઓએ તીર્થંકર નામ કર્મની નિકાચના કરી લીધી હોય એવા એના માટે અને એ નિકાચી તેવા જીન નામની જ અહીંયા વિવક્ષા થઈ રહેલી છે આ કર્મગ્રંથની અંદર એટલે અહીંયા પણ તિર્યંચોના માટે જીન નામ અહીંયા જ કાઢી મૂક્યો છે ઓગમાંથી ક્વેશ્ચન છે દેટ વિલ બી મેક્ઝિમમ ફોર થ્રી ભવ ઓનલી ઓર મોર તો ત્રણ જ ભવ કોઈ પણ જીવે તીર્થંકર નામ કર્મની નિકાચ કરી લીધી છે એનો મિનિંગ એ થયો કે તે હવે નેક્સ્ટ ટુ નેક્સ્ટ ભાવમાં તીર્થંકર બનવાના છે અને એ તીર્થંકર બની ગયા તીર્થંકર પર્ણાના ભાવની અંદર જ તેઓને કેવલ જ્ઞાનનું પ્રગટીકરણ થઈ જાય અને એ જ ભાવમાંથી તેઓ મોક્ષ પામી જાય એટલે મેક્સિમમ ત્રણ ભાવ જ હોઈ શકે અહીંયા અને એમાં પણ ફર્સ્ટ ભાવ મનુષ્યનો સેકન્ડ ભાવ દેવ કે નારકી અને ત્રીજો ભાવ પાછો મનુષ્ય એટલે માત્ર ત્રણ ગતિની અંદર જે નામ કર્મની નિકાચના થયેલો એવો જીવ મળી શકે છે તિર્યંજ ગતિમાં નહીં હોય એના હિસાબે અહીંયા જીન નામને ઓગમાંથી જ કાઢી મૂકેલ છે તિર્યંચોને માટે આપણે શું જોઈ રહ્યા હતા મનુષ્ય ત્રિક ઔદારિક દ્વિક અને વજ્ર ઋષભ નારાજ સંગ્રહ એનો બંધ વિચ્છેદ થઈ ગયો તિર્યંચનો ટેબલ જોયો હતો એના રીતે જ સેમ ત્રીઅંચમાં કેવું હતું હન્ડ્રેડ એન્ડ સેવન્ટીન હંડ્રેડ એન્ડ વન સિક્સટી નાઇન પછી અહીંયા સેવન્ટી હતા ચેટબોક્સમાં આવ્યું છે કે યુ સેડ બાય મિસ્ટેક થ્રી ગતિ ઇટ વિલ બી ઓનલી ટુ ગતિ તો નહીં

આઠમાના છઠ્ઠો ભાગે તેઓ નહીં પહોંચે એટલે એને પાર નહીં કરે ત્યાર સુધી તે જીન્નામ કર્મ નો બંધ ચાલુ ને ચાલુ જ રહેશે ભલે તે નરકમાં જાય તો પણ દેવ દેવગતિમાં જાય તો પણ પછી મનુષ્ય એટલે તીર્થંકર ત્રીજા ભવે બનશે ત્યારે પણ એ મનુષ્ય ભવની અંદર પણ એમનો જીન્નામ કર્મનો બંધ ચાલુ જ રહેશે જ્યારે એ તીર્થંકર પર્ણાના ભાવની અંદર આઠમા છઠ્ઠા ભાગ ને પાર નહીં કરે ત્યાં સુધી પછી એનો બંધ વિચ્છેદ થઈ જશે અને એવા નિકાચના કરેલા જે જીવો છે તે કઈ ગતિમાં હોઈ શકે તો મનુષ્યમાં હોય નરકમાં પોસિબલ છે અને દેવમાંય પોસિબલ છે એના હિસાબે એનો બંધ ત્રણ ગતિમાં હોઈ શકે પણ તિર્યંચમાં નહીં હોઈ શકે હા તો ચોથા ગુણસ્થાન આપણે આ જોયું જીન્નામ મને દેવાયુ એડ થાય છે દેવાયુ અહીંયા હતો અબંધમાં અને જીન્નામ અહીંયા હતો અબંધમાં ઓગ બંધના હિસાબે એટલે બીજા કર્મગ્રંથના હિસાબે આપણે એ જોઈ રહ્યા હતા કે અહીંયા મનુષ્ય આયુષ્ય પણ એડ થાય પણ આ મનુષ્ય ગતિના માટેની વિચારણા છે એની અંદર મનુષ્ય આયુષ્ય નહીં બંધાય અહીંયા અહીંયા એનો જ બંધ વિચ્છેદ થઈ જાય છે ત્રીજા વગેરે કે મનુષ્ય પ્રાયોગ્ય નહીં બંધાય તિરંશને એ જ રીતે મનુષ્યને પણ નહીં બંધાય એટલે એ અહીંયા ફરક છે પછી એ અહીંયા છ જે નીકળતી હતી પાંચમે આવતા તો તે છ એ છ છે તે અહિયાં જ નીકળી ગઈ છે એટલે અહીંયા એને ફરીથી માઇનસ નહીં કરવાનું અહીંયા આપણે ટેન માઇનસ કરી રહ્યા હતા ઓઘ બંધના હિસાબે એટલે બીજા કર્મગ્રંથની અંદર પણ અહીંયા દસ ના બદલે માત્ર ચાર જ માઇનસ કરવાની છે છ પહેલાથી જ નીકળી ગઈ છે એના માટે તો એ અહીંયા ફરક થઈ ગયું સિક્સટી સેવન અહીંયા તો સિક્સટી સેવન જ છે આંકડામાં કોઈ ફરક નથી પણ કેટલી વિચ્છેદ થાય છે અહીંયા એની અંદર માત્ર ફરક છે આંકડો અહીંયા સેવન્ટી ટુ હતો બીજા કર્મગ્રંથની અંદર એના બદલે આ સેવન્ટી વન છે અહીંયા સિક્સટી સેવન જ હતો અહીંયા સિક્સટી થ્રી જ હતો અહીંયા આ બધું આપણે ગાથામાં જોયું ને ઓહુ દેસાઈ એટલે કે ઓગ બંધ પ્રમાણે દેશવીરથી આદિ ગુણ સ્થાનકો જે છે એ બધાની અંદર કેટલા કર્મનો બંધ તો ઓઘ બંધ એટલે બીજા કર્મગ્રંથની અંદર આપણે જે પ્રમાણે જોયું હતું એ જ રીતે સેમ સમજવાનું સિક્સટી સેવન વગેરે એટલે ફરક માત્ર અહીંયા જ છે બીજામાં કઈ ફરક નથી ત્રીજે છે માત્ર ફરક આ ચોથે છે માત્ર રિપીટ કરી દઉં ત્રીજે શું છે ફરક તો છ કર્મ પ્રકૃતિઓ અહીંયા એડિશનલ ઓછી થઈ છે વિચ્છેદ થઈ છે મનુષ્ય એશન અબંધ થતું હતું એ અહીંયા બંધ વિચ્છેદમાં આવી ગયો પછી અહીંયા મનુષ્ય એશન એડિશન થતું હતું આગળ એ અહીંયા એડ નહીં થાય અહીંયા જ નીકળી ગયું છે અહીંયા પછી દેશવી રીતે આ છ માઇનસ થતી હતી આની સાથે પહેલા જ નીકળી ગઈ એટલે માત્ર ચાર અહીંયા માઇનસ થાય છે પ્રત્યાખ્યાની બાકી બધું તો સેમ છે બીજા કર્મગ્રંથ અંદર જે જોયું હતું એ રીતે સેમ ટુ સેમ ચૌદ માં ગુણસ્થાન સુધી એમાં કોઈ ફરક નથી ઓકે આજનો સમય આપણો અહીંયા થયો છે આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે જેના આજ્ઞા વિરુદ્ધ કઈ પણ બોલ્યા તો મીઠામી દુકડમ સર્વ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્મા જૈનમ જયતિશાસનમ પ્રણામ બધા સાતામાં જો છો પૂર્વકનું નું જીવન જીવ છો સર્વ વીરતી તરફ આગળ વધજો